નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક ગુરુત્વાકર્ષણમાં નિષ્ક્રમણ ઝડપ. મિત્રો, નિષ્ક્રમણ એનો ઇંગ્લિશ શબ્દ થાય છે મિત્રો એસ્કેપ. એનું શુદ્ધ ગુજરાતી આપણે કરીએ તો ત્યાગ કરવો. તો આપણે કોઈ પથ્થરને અથવા દડાને આપણે ઉપર ઉછાળીએ તો એ અમુક અંતર અથવા અમુક ઊંચાઈ જઈ પાછો આવશે. મિત્રો, જો આપણે વધુ વેગથી અથવા વધુ બળ વડે એને ઉછાળીએ તો એ વધુ ઊંચાઈએ જઈ અને પાછો આવશે. એટલે જેમ જેમ આપણે વધુ જોરમાં ઉછાળશું એમ પથ્થર છે એ વધુ ને વધુ ઊંચાઈએ જઈ અને પાછો આવશે. મિત્રો, તો મિત્રો એવો પ્રશ્ન થાય કે શું એવી ઝડપથી આપણે ફેંકીએ કે દડો છે એ પાછો આવે જ નહીં. અને એ જે ઝડપ છે એ ઝડપને આપણે નિષ્ક્રમણ ઝડપ કહીએ છીએ. એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને બહાર ફેંકવા માટે જે જરૂરી લઘુત્તમ ઝડપ છે એ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. મિત્રો, અને આ જે બાબત છે એ ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી આપણે મેળવીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ પૃથ્વીના કેન્દ્રથી આરી વત્તા એચ ઊંચાઈએ છે. આપણે કોઈ પૃથ્વીની વાત કરીએ મિત્રો, આપણે પૃથ્વીની, તો પૃથ્વીની ત્રિજ્યા આરી અને આ એચ ઊંચાઈ એટલે એનું કેન્દ્રથી અંતર જે છે મિત્રો એ આરની જગ્યાએ આપણે શું લખીએ છીએ આરી વત્તા એચ. એટલે આ આટલા અંતરે છે અને અહીંયાથી આપણે એને બહાર ફેંકવો છે. અને એ માટે જે જરૂરી ઝડપ આપીએ છીએ અહીંયા મિત્રો, તો ઝડપ અહીંયા ઝડપથી આપણે ફેંકીએ છીએ એટલે અહીંયા એની કુલ ઉર્જા કેટલી થાય. તો ખાસ યાદ રાખજો અહીંયા કુલ ઉર્જા કેટલી, તો કે ગતિ ઉર્જા શરૂઆતનો વેગ. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા મિત્રો, કે સ્થિતિ ઉર્જા એટલે માઇનસ જી એમઈએ છેદમાં આરી વત્તા એચ અને વત્તા ડબલ્યુ વન. અને આ પદાર્થ અહીંથી આટલી યાંત્રિક ઉર્જા સાથે ફેંકવામાં આવે અનંત અંતરે, એટલે કે ઇન્ફિનિટી આર ઇન્ફિનિટી અંતરે મિત્રો એની ઝડપ એની કુલ ઉર્જા છે એ ઇન્ફિનિટી કહીશું આપણે. તો એ ઇન્ફિનિટી કેટલી મિત્રો, તો કે ગતિ ઉર્જા વી ફાઇનલ્સ કે વત્તા અનંત અંતરે મિત્રો આ આ છેદમાં આરી વત્તા એટલે અનંત થઈ જશે અને અનંત થઈ જશે આ પદ જીરો થઈ જશે વત્તા ડબલ્યુ આવું થશે મિત્રો. અને મિત્રો ખાસ યાદ રાખજો યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં બે સરખાવાના છે, બીજું કઈ કરવાનું છે નહીં. આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આ પ્રશ્ન તમને આવડી જાય. એટલે આપણે હવે પ્રશ્ન આપણે લખવાનું ચાલુ કરીએ કે ધારો કે એમ દળનો પદાર્થ એમ દળના પદાર્થનો પદાર્થને અનંત અંતરે આર બરાબર ઝડપ મિત્રો ડબલ્યુ વન છે અને માટે યાંત્રિક ઉર્જા
इन्फिनिटी शू थाय तो यांत्रिक ऊर्जा बराबर गति ऊर्जा वन बाय वी फाइनल मित्रों હવે એને પ્રારંભિક વીઆઈ ઝડપથી ફેંકવામાં આવે ધારો કે આરી વત્તા એચ અંતરે આરી અંતર છે મિત્રો પૃથ્વીના કેન્દ્રથી છે ધારો કે શરૂઆતની ઝડપ વીઆઈ છે અને પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર એટલે શરૂઆતનું અંતર માટે શરૂઆતની શરૂઆતની એટલે આરી વત્તા એચ અંતરે યાંત્રિક ઊર્જા ઈ આરી પ્લસ એચ કેટલી થાય મિત્રો તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા મિત્રો ગતિ ઉર્જા કઈ તો કે વીઆઈ છે ઝડપ એટલે ગતિ ઉર્જા વન બાય ટુ વીઆઈ નું અને સ્થિતિ ઉર્જા કેટલી તો કે માઇનસ એટલે સૂત્ર આ અમે લખેલા છે સ્થિતિ ઉર્જા માઇનસ જીએમઈએમ સ્થિતિ ઉર્જા કેટલી માઇનસ જીએમઈએમ છેદમાં આરી પ્લસ એચ વત્તા ડબલ્યુ વન સમીકરણ નંબર બે મિત્રો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ નિયમ મુજબ શરૂઆતની યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા એટલે કે ઈ આરી પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ફિનિટી આરી પ્લસ એચ કેટલા મિત્રો ઉર્જા ઈ આરી પ્લસ એચ વન બાય ટુ વીઆઈ માઇનસ જી એમઈએમ છેદમાં આરી પ્લસ એચ વત્તા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી કેટલા વન બાય ટુ એમવીએફ સ્ક્વેર વત્તા ડબલ્યુ વન મિત્રો બંને બાજુ આ છે ઉડી જશે ડબલ્યુ અને માટે વન બાય ટુ એમવીઆઈ સ્ક્વેર માઇનસ જી એમઈએમ છેદમાં આરી વત્તા એચ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ મિત્રો બહુ મહત્વની વસ્તુ કે સમીકરણ ત્રણ માં જમણી બાજુ છે એ માત્ર ગતિ ઉર્જા છે વન બાય ટુ એમ વી એફ સ્કેર ગતિ ઉર્જા ક્યારેય પણ ઋણ ના હોય એ હંમેશા અનઋણ હોય મતલબ કે શૂન્ય અથવા ધન હોય એટલે સમીકરણ ત્રણ માં
जमणी बाजू धन छे, खरेखर तो अंध ऋण छे एवो उल्लेख होवो जोईए, धन ना होवो जोईए अंध ऋण होवो जोईए। अंधऋण एटले मित्रों शून्य पण होई शके, अने माटे वन बाय टू एम वी ए स्क्वेर माइनस डी एम वी ए छेदमा आरी वत्ता इज सॉरी आ मूल्य केवु होय अंधऋण एटले ग्रेटर देन ओर इक्वल टू जीरो। માટે મિત્રો આ વીઆઈ નું મૂલ્ય જયારે લઘુત્તમ હોય ત્યારે આ જીરો થશે, વીઆઈ નું મૂલ્ય લઘુત્તમ હોય ત્યારે જીરો હશે, ખાસ યાદ રાખજો। પદાર્થ અનંત અંતરે પહોંચે એટલે એની ઝડપ જીરો થઈ જાય, ઝડપ જીરો થઈ જાય મિત્રો, એટલે આ અંતિમ ગતિ ઉર્જા જીરો થઈ જાય, અને આ જીરો થઈ જાય ત્યારે અહીંયાથી જે પદાર્થને જે વેગથી ફેંકવામાં આવે એ વીઆઈ મિનિમમ, એટલે આપણે એમ કહી શકીએ મિત્રો આમાં કે VI બરાબર VI મિનિમમ માટે આ પદ શૂન્ય થાય, સમીકરણ ચાર અથવા શૂન્ય થાય, અને માટે વન બાય ટુ એમ વીઆઈ મિનિમમ નો વર્ગ માઇનસ ડી એમ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને માટે મિત્રો ખાસ યાદ રાખજો। હવે અહીંયા આયન બંને બાજુ ઉડી જશે, બે પેલી બાજુ લઈ જશે, એટલે મિત્રો આપણો જવાબ આવો થશે, એટલે માટે વીઆઈ મિનિમમ નો વર્ગ ઇઝ ઇક્વલ એમએમ બગડો પેલી બાજુ જશે એટલે ટુ જીએમ વર્ગ કાઢી નાખી મિત્રો, વીઆઈ વર્ગમૂળ માં પૃથ્વીની સપાટી પર એચ બરાબર મિત્રો જીરો લેવાય, ખાસ યાદ રાખજો। સમીકરણ નંબર આપણો પાંચ, પૃથ્વીની સપાટી પર એચ બરાબર ઝીરો, અને માટે વીઆઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય કે વર્ગમૂળમાં ટુ જી એક આરી આ બાજુ લાગી દે તો આ જી આરી એ જી કોલ અહીંયા આરી વડે આ બાજુ ગુણતા, અહીંયા પણ આરી વડે ગુણી
तो आप उड़ी जैसे जी आर इज इक्वल टू जी एम ई छेद में आ एक वस्तु मित्रों खास याद रखे जी एम ई छेद में आ रीत शु कहवा तो वर्गमूल में टू जी आर मित्रों खास याद रखिए निष्क्रमण झड़प ना सूत्र जी नु मूल्य आप जाए 9.8 × 9.8 आ रीत पृथ्वी त्रिज्या 6400 किलोमीटर आ किंमत मूकी आ गणतरी करता मित्रों जवाब तो आप आटलो आए थे पृथ्वी सपाटी मे वीआई मिनिमम के वीआई मिनिमम ए शू मित्रों निष्क्रमण झड़प मूल्य पृथ्वी माटे केटलू होय छे खास याद राखजो 11.2 किलोमीटर पर सेकंड मित्रो 11.2 किलोमीटर पर सेकंड એટલે બહુ જબરજસ્ત ઝડપ હોય 11.2 એટલે વડનગર વિસનગર ની વાત કરીએ તે એક સેકન્ડ માં पदार्थ वडनगर थी विसनगर पहुंची जाए एक सेकंड में वडनगर थी विसनगर पहुंची जाए एटली झड़प थी आ पदार्थ ने फेंकवो पड़े जो एटली झड़प थी पदार्थ ने फेंकवामां आवे ते पदार्थ छे ए हमेशा माटे पृथ्वी ना गुरुत्वाकर्षण क्षेत्र मांथी बहार फेंकी जाए अने एना माटे जे लघुत्तम झड़प छे ए आटली छे खास याद राखजो मित्रों आ व्यय नुं मूल्य चंद्र पर केटलुं छे तो चंद्र पर आ छे पृथ्वी पर वीआई चंद्र पर मूल्य मित्रों खास याद रखें आ वीआई मिनिमम 2.3 किलोमीटर पर सेकंड आज मूल्य छे मित्रों चंद्र पर खास याद रखें चंद्र पर आ मूल्य आटलू छे खास याद रखियो मित्रों चंद्र पर आनु मूल्य आना करता लगभग पांचमा भागनु छे मित्रों माटे चंद्र पर जो कोई वायु बने तो वायु नी गति ऊर्जा ना कारणे जे झड़प छे उष्मीय ऊर्जा ना कारणे झड़प छे ए 2.3 किलोमीटर पर सेकंड करता वधु छे अन माटे ए निष्क्रमण झड़प करता वधु झड़प होवाथी ए चंद्र ना गुरुत्वाकर्षण क्षेत्र माथी ए वायु ना अणुओ छे बहार फेंकी जाय छे माटे चंद्र ने कोई वातावरण नहीं मित्रों आनो स्क्रीनशॉट ले लेजो सारा अक्षरी उतारी देजो मित्रों एक सरस दाखलो छे आ बनी गया ए कंसेप्ट ना आधारे आकृति 8.10 मां उदाहरण 8.6 आकृति 8.10 मां दर्शाया मुजब कैपिटल आर त्रिज्याना बे नियमित घन गोळाओना बन्नेनी त्रिज्याओ मित्रों कैपिटल आर छे बे नियमित घन गोळाओना दळ एम अने 4m छे आनुं दळ m छे आनुं दळ 4m छे તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર મિત્રો 6r છે આના કેન્દ્ર આના કેન્દ્ર વચ્ચેનું અંતર લાલ કલરથી બતાવેલું છે 6r બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે આ બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે કોઈકના દ્વારા એ પોતાના તરફ ગુરુત્વાકર્ષણ બળ લગાડતા નથી કેપિટલ એમ દળના ગોળાની સપાટી પરથી એટલે કંઈથી કેપિટલ એમ દળના ગોળાની સપાટી પરથી સ્મોલ એમ દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે અહીંથી આ નામ ફેંકવામાં આવે છે આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી મિત્રો પહેલા તો એ કાને એટલી ઝડપથી ફેંકવો જોઈએ કે એવા બિંદુ સુધી પહોંચી શકે બંનેના ગુરુત્વા બંનેના કારણે પરિણામી બળ શૂન્ય હોય પણ બંનેના કારણે લાગતું પરિણામી બળ શૂન્ય હોય જો એવા અંતરે પહોંચી જાય તો પછી આ પાછું ખેંચવાનું નથી અને પછી પેલો ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચી જશે એટલે ખાસ યાદ રાખજો મિત્રો આ એન ગોળા એક થી આર અંતરે આ એન એવું બિંદુ છે કે જ્યાં
परिणामी गुरुत्वाकर्षण बल आ एम दल पर शून्य हो गुरुत्वाकर्षण बल गुरुत्वाकर्षण बल आ पदार्थ पर समान थाय। पहला तो एवं स्थाने आपणे मोकलवो पड़शे मित्रों, तो खास याद राखजो के आकृतिमां गोळा एक थी एकना केंद्र थी आर अंतरे बिंदु एन आगळ परिणामी गुरुत्वाकर्षण बळ शून्य छे। गुरुत्वाकर्षण बल बराबर गुरुत्वाकर्षण बल सरखाई थी माइनस सॉरी डी एम एम छेद जी एम एम अहिया पर मित्रों एम दल आनु गुरुत्वाकर्षण बल ने आनु बंने हाम हामे समान डी फोर एम एम भाग्या सिक्स आर माइनस स्मोल आर से माटे जी एम एम जी एम एम आर टू डी जैसे अले एकना छेद मा एडी कोल को चार ना छेद मा चार माइनस आर मा फोंस करो आ बाजू लाई दी मित्रों सिक्स आर माइनस आर नो एट इक्वल टू फोर आर आर स्क्वायर बंने बाजू वर्गमूल लेता छ आर माइनस आर आ बाजू वर्गमूल लीए तो आ बाजू चार दू वर्गमूल बे आर चार दू वर्गमूल बे प्लस फोर माइनस थे मित्रों चार माइनस आर इज इक्वल टू टू आर अथवा छ आर माइनस खास याद सॉरी माइनस टू आर खास याद रखो मित्रों माटे आ माइनस आर बराबर जे छ आर माइनस टू आर अने प्लस आर एटले थ्री आर आर के तो आर इज इक्वल टू त्रणा बाजू आए छेद छतीयांश आर आर इज इक्वल टू शू थाय टू आर आ बाजू माइनस आर पेली बाजू जाए तो छ आर इज इक्वल टू माइनस टू आर वत्ता आर माटे छ आर इज इक्वल टू माइनस आर आर माटे आर इज इक्वल टू माइनस छ आर। मित्रों आ बिंदु आगळ पण तटस्थ बिंदु मळे आ बिंदु ए पण मळे एटले के आ बिंदु आ बाजू मळवानी छे मित्रों और आ बाजू मळशे एनी कोई गणतरी नथी कोई चिंता करवानी जरूर नथी। आर बराबर केटला लईशु आर अहीं आर बराबर 2R लेता 2R લઈશુ કારણ કે આમ ઋણનો કોઈ મતલબ નથી ઋણ આ બાજુ આવશે આ બાજુ જો ફેંકવામાં આવે તો આ બાજુ જવાનો કોઈ મતલબ જ નથી મિત્રો। હવે આપણે આ R બરાબર 2R એટલે આ 2R હોય મિત્રો તો આ અહીંથી આ અંતર આપણું કેટલું મળે કેન્દ્રથી 2R તો આ કેટલું મળશે મિત્રો 4R खास याद रखो और माटे आपणे कही शकीए
કે અહીંથી પદાર્થને ફેંકવામાં આવે, તટસ્થ બિંદુ છે એટલે અહીંથી અહીં સુધી પહોંચશે એટલે એની ઝડપ શૂન્ય થઈ જશે મિત્રો. એટલે અહીંયા એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર, અહીંયા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પણ ગતિ ઉર્જા તો રહેવાની જ નથી અહીંયા. તો આપણે એમ કહી શકીએ કે ઓ મિત્રો, એટલે આ પહેલા ગોળાની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર એન બિંદુ આગળ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એન બિંદુ આગળ ગતિ ઉર્જા છે જ નહીં મિત્રો. એટલે આપણે એમ કહી શકીએ આ જે બિંદુ છે પહેલા ગોળાની સપાટી, એ બિંદુને આપણે કોઈ નામ આપી દઈએ, પી કહી દઈએ. એટલે કે પી આગળ કુલ ઉર્જા, પી બરાબર એન આગળ કુલ ઉર્જા. પી આગળ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા 1/3 mv² છે. વત્તા એની સ્થિતિ ઉર્જા આપણે વાત કરીએ તો શું થશે? આના કારણે સ્થિતિ ઉર્જા વત્તા આના કારણે સ્થિતિ ઉર્જા, તો કે આના કારણે સ્થિતિ ઉર્જા કેટલી? જી એમ એમ માઇનસ જી એમ કેપિટલ એમ ભાગ્યા આર. આના કારણે સ્થિતિ ઉર્જા જી એમ એમ ભાગ્યા કેપિટલ આર. અને આના કારણે તો અંતર કેટલું આના કેન્દ્રથી મિત્રો? તો અહીંથી જે અંતર છે આનું કેટલું થશે મિત્રો? 5r થશે. એટલે માઇનસ જી એમ 4m છેદમાં 5r. એટલે આ બિંદુ આ બે ની સ્થિતિ ઉર્જા, આ બે ની સ્થિતિ ઉર્જા, આની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એન બિંદુ આગળ આ બે ની સ્થિતિ ઉર્જા વત્તા આ બે ની સ્થિતિ ઉર્જા, કારણ કે ગતિ ઉર્જા તો ઝીરો થઈ જશે મિત્રો. એટલે માઇનસ જી એમ એમ છેદમાં અંતર કેટલું આ સ્મોલ આર કેટલા છે મિત્રો? 2r. માઇનસ જી 4m એમ જી 4m છેદમાં અંતર કેટલું આ અહીંથી કેટલું અંતર મિત્રો? 2r બાદ કરવાના, ચાર માંથી 2r જાય એટલે આ કેટલું થશે મિત્રો? 4r થશે ભાગ્યા અને માટે 1/2 એમ દરેક જગ્યાએ છે મિત્રો, ઉડાડી નાખે ચાલે એમ 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 એમ. એટલે એમ લખવાનો કોઈ મતલબ નથી મિત્રો. 1/2 માઇનસ જી એમ ભાગ્યા માઇનસ 4 જી એમ ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ ભાગ્યા 4r માઇનસ 4 r ઉડી જશે મિત્રો. dm ક્યાં અને માટે મિત્રો v² / 2 ઇઝ ઇક્વલ ટુ આ બધા પદો પેલી બાજુ લઈ લઈએ માઇનસ cm / 4 માઇનસ cm / 4r પ્લસ આ પેલી બાજુ જશે પ્લસ થશે આ બે ઉડી જશે મિત્રો બે બાજુ. એટલે લખવાની કોઈ જરૂર નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે માઇનસ
जीएम बाय फोर आर माइनस से पेली बाजू जैसे प्लस फोर जीएम बाय फाइव माटे वी स्क्वेर बाय टू इज इक्वल टू अहिया पांच ने चार पांच चार वीस लसा निकल से मित्रों अहिया चार ही गुणा से पांच ही गुणा से माइनस पांच जीएम वत्ता चार चार सोल जीए और माटे वी स्क्वेर बाय टू इज इक्वल टू सोल बाजी पांच जाए मित्रों एले माइनस अग्यार थे सोल माथी पांच जाए अग्यार एक मिनट अहिया माइनस जीएम भाग्या आ मित्रों टू आर छे आपड़ी भूल छे मित्रों आ टू आर એટલે માઇનસ જીએમ બે ભાગ્યા ટુ આર એટલે આ ટુ છે મિત્રો એ ટુ છે એટલે અહીંયા થોડી ભૂલ પડેલી જરા જોઈ દઈએ સુધારી દઈએ ખાસ યાદ રાખજો માટે વી સ્ક્વેર ભાગ્યા બે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પાંચ ટુ દસ લસાઅ થશે મિત્રો પાંચ જીએમ વત્તા ચાર દો આઠ જીએમ અને માટે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બે પેલી બાજુ બે ગુણ્યા આઠ માંથી પાંચ બે પાંચ છ સાત આઠ ત્રણ અને ભાગ્યા દસ અને માટે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા તો આ બે પાંચ દસ થશે એટલે ત્રણ જીએમ ભાગ્યા પાંચ પણ માટે વી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ત્રણ જીએમ બાય પાંચ થાય મિત્રો ખાસ યાદ રાખજો આજે ફાઇનલ આપણો જવાબ આવ્યો એક નાની ભૂલ પડેલી મિત્રો અહીંયા ખાસ આ બે ની જગ્યાએ ચાર રહી ગયેલા સ્ક્રીનશોટ લઈ મિત્રો સારા અક્ષર ઉતારી દેજો એક બે વાર વિડીયો લેક્ચર જોઈ દેજો.